છેલ્લે આપણે સાતત્ય સમીકરણ ભણી ગયા છીએ। આપણે વાત કરી કે અદબનીય અને ધારારેખીય એટલે કે સ્થાયી વહન કરતું તરલ હોય એ કોઈ પણ નળીમાંથી પસાર થાય ત્યારે સાતત્ય સમીકરણનું એને પાલન કરવું પડે। એવું જ એક બીજું સમીકરણ છે કે જેને આપણે બર્નુલી સમીકરણ કહીશું। સાતત્ય સમીકરણ ભણાયું ત્યારે મેં તમારું ધ્યાન દોર્યું હતું કે સાતત્ય સમીકરણમાં નળીના આડછેદ અને તે આડછેદ આગળ વેગ એ બંને વચ્ચેનો સંબંધ એવી બરાબર અચળ લીધો હતો। સાતત્ય સમીકરણમાં જે આડછેદ અને વેગનો જ ઉલ્લેખ હતો એની જગ્યાએ હવે બર્નુલી સમીકરણમાં દબાણ તફાવતનો પણ આપણે ઉલ્લેખ કરીશું। તો સાતત્ય સમીકરણ જેટલું અગત્યનું છે એટલું જ બર્નુલી સમીકરણ પણ ધારારેખીય વહન અથવા સ્થાયી વહન માટે આપણે અગત્યનું થશે। અને આ થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યની છે એટલે ખૂબ શાંતિથી આ થિયરીનો અભ્યાસ કરજો। શરૂઆત ક્યાંથી કરીશું તો મારી પાસે એક વહન નળી તમને દેખાય છે। આ વહન નળીના એક છેડાનો આડછેદ A1 છે અને બીજા છેડાનો આડછેદ A2 છે। આ જે વહન નળી છે એ વહન નળી સંક્ષિપ્ત સપાટીથી એક છેડો H1 ઊંચાઈએ છે અને બીજો છેડો આપણે H2 ઊંચાઈએ લીધો છે। અને આ જે વહન નળી છે એમાંથી તરલ જમણી બાજુ ડાબી બાજુથી સ્ટાર્ટ થઈ અને જમણી બાજુ તરફ વહન પામે છે। હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ નક્કી કરો કે આ તરલ જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ વહે તો અહીંયા દબાણ થોડું વધારે હોવું જોઈએ। જો દબાણ વધારે હશે તો બળ લાગશે અને બળ લાગશે તો આ તરલ વહન પામતું અહીંયા આવશે। તો આ છેડા આગળ દબાણ P1 લીધું છે, આ છેડા આગળ દબાણ P2 લીધું છે, તો અહીં દબાણનો તફાવત ઉત્પન્ન થશે। P1 મોટો હશે, P2 નાનો હશે, તો દબાણનો તફાવત ઉત્પન્ન થશે અને દબાણનો તફાવત હશે તો સ્વાભાવિક છે કે આ તરલ ડાબી બાજુથી જમણી બાજુ તરફ વહન પામશે। સાથે સાથે એ પણ નોંધો કે અહીંયા વેગ V1 હોય, અહીંયા વેગ V2 હોય, તો આ જે તરલ વહન પામીને ડાબી બાજુથી જમણી બાજુ આવશે તો એના ગતિ ઉર્જામાં પણ ફેરફાર થશે। અહીંયા રહેલું તરલ H1 ઊંચાઈએ છે, અહીંયા રહેલું તરલ H2 ઊંચાઈએ છે, તો એની સ્થિતિ ઉર્જામાં પણ ફેરફાર થશે। ટૂંકમાં આપણે ઉર્જાનું સંરક્ષણ કરી અને બર્નુલી સમીકરણ મેળવીશું। તો એનો મતલબ શું થયો કે બર્નુલી સમીકરણ કયા નિયમને આધીન મળશે, ઉર્જા સંરક્ષણના નિયમને આધીન મળશે। આપણે સાતત્ય સમીકરણ ભણ્યા ત્યારે કહ્યું હતું કે દળનું સંરક્ષણ થાય, અહીંયા પણ દળનું સંરક્ષણ થશે, કેવી રીતે વિચારીએ તો અહીંયા ચેક કરો કે જો જે તરલ વહી રહ્યું છે એનો વેગ V1 હોય અને તમે એના વહન માટે ડેલ્ટા T સમય આપો તો એ B બિંદુ આગળ રહેલું તરલ ડેલ્ટા T સમયમાં V1 ડેલ્ટા T અંતર કાપીને C બિંદુએ પહોંચશે। તો આ તરલ ક્યાંથી ક્યાં આવ્યું? B થી C સુધી। કેટલું અંતર કાપીને? V1 ડેલ્ટા T। તો એ જ દરમિયાન એટલે કે ડેલ્ટા T જેટલા સમયગાળા દરમિયાન આ છેડા પર શું થશે? તો D બિંદુએ રહેલું તરલ V2 ડેલ્ટા T જેટલું અંતર કાપી અને E બિંદુએ પહોંચી જશે। તો આ તરલનો એક તરલ ખંડ અહીંયાથી અહીંયા આવ્યો તો આ છેડા આગળ તરલ ખંડ અહીંયાથી અહીંયા આવશે। અહીંયા જે તરલ હશે એનું દળ અને અહીંયા જે તરલ હશે એનું દળ સરખું હશે। કેમ? કારણ કે આપણે સાતત્ય સમીકરણમાં ભણ્યા છીએ કે દળનું શું થાય? સંરક્ષણ થાય। બીજી એક વસ્તુ કે અહીંયા મારું દબાણ P1 છે, આડછેદ A1 છે, તો સ્વાભાવિક છે છોકરાઓ કે અહીંયા જે આગળનું તરલ હશે એ કેટલું બળ લગાડશે? F1 બરાબર P1 A1। કારણ કે આપણે દબાણની વ્યાખ્યામાં ભણી ગયા છીએ દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ। તો આ તરલ પર કોણ બળ લગાડશે? પછીનું જે તરલ છે એ આ રીતે ફોર્સ કરશે, બળ લગાડશે। એટલે એ બળની અસર હેઠળ કેટલું સ્થળાંતર થયું? V1 ડેલ્ટા T। છોકરાઓ કન્સેપ્ટ ક્લિયર રાખજો ફરીથી। કયા બિંદુ આગળ ઊભા છો? B બિંદુ આગળ। B બિંદુ આગળ જે તરલ હોય એ અહીંયા રહેલું તરલ એની ઉપર બળ લગાડે। કેટલું બળ લગાડે? F1 બરાબર P1 A1। આ બળની અસર
અસર હેઠળ ડેલ્ટા ટી સમયમાં તરલ બી બિંદુ થી સી બિંદુએ પહોંચે કેટલું અંતર કાપીને v1 ડેલ્ટા ટી બળ ગુણ્યા સ્થળાંતર એ તમને કાર્ય ખબર છે તો અહીંયા આ જે ભાગમાં તરલ છે એ તરલ પર કાર્ય થયું તો અહીંયા મેં લખ્યું કે તરલ પર થતું કાર્ય w1 બરાબર વિદ્યાર્થી મિત્રો આ શું છે બળ છે આ શું છે સ્થળાંતર છે બળ કેટલું લીધું p1 a1 સ્થળાંતર કેટલું લીધું v1 ડેલ્ટા t પણ આપણને પણ ખબર છે કે આ અંતર છે આ આડછેદ છે તો આ બંને ભેગું થઈને આપણને કદ મળશે કેટલા તરલનું કદ b થી c વિભાગમાં સમાયેલું આ જે મેં શેડો લાઈન બતાવ્યું છે એ શેડો લાઈનના તરલનું કદ થશે તમને એમ થશે કે ટીચર તમે હમણાં દળ સંરક્ષણની વાત કરતા હતા હવે પાછા તમે કદ ડેલ્ટા v ની વાત કરો છો તો અહીંયા જુઓ કે અહીંયા આપણને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો કદ બરાબર રો m તો એનો મતલબ શું થયો કે આપણે મેં પહેલા જ કહ્યું કે અદ્વિતીય તરલ માટે વાત કરવાની છે અને અદ્વિતીય તરલ હોય એટલે ઘનતા સરખી થાય ઘનતા સરખી છે દળ BC વિભાગમાં હોય એટલું DE વિભાગમાં હોય તો કદ પણ સરખું થાય એટલે આપણે આપણે લઈ લીધું કે અહીંયા કે કદ અહીંયા અને અહીંયા બંને આગળ કદ કેટલું મળે સરખું મળે એટલે આપણે ત્યાં p1 ડેલ્ટા v મૂકી દીધું હવે આ છેડા આગળ કાર્ય મળી ગયું હજુ આપણે આ છેડા આગળ કાર્યનો વિચાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ તરલ અહીંયાથી અહીંયા આવી ગયું છે અહીં આગળ એક તરલ તો હશે આપણે નળીનો નાનો જ ભાગ વિચાર્યો છે અહીંયા જે તરલ હોય એની પાસે પોતાનું જડત્વ હોય તો આ તરલ ખસે તો આ તરલ એની અગેન્સ્ટ કંઈક જડત્વ આપશે તો આ તરલને પોતાને કામ કરવું પડશે અહીંયા રહેલા તરલ ઉપર એના આગળના તરલે કાર્ય કર્યું જ્યારે અહીંયા આણે કાર્ય કરવું પડશે અહીંયા બે શબ્દો જુઓ તરલ પર થતું કાર્ય અને તરલ વડે થતું કાર્ય તો પહેલા છેડા આગળ વાત કરીએ તો તરલ પર કાર્ય થાય આ છેડા આગળ વાત કરીએ તો તરલ વડે થતું કાર્ય તરલ વડે થતું અને તરલ પર થતું એમાં આપણે કહ્યું છે કે કાર્ય થતું હોય અને પદાર્થ પર કાર્ય થતું હોય તો પ્લસ માઈનસ લેવું પડે તો અહીંયા તરલ વડે થતું કાર્ય મેં નેગેટિવ લીધું એમાં ચેક કરો કે ફરીથી p2 એ p2 શું થઈ ગયું બળ અહીંયા સ્થળાંતર કેટલું થયું v2 ડેલ્ટા t કયા છેડા આગળની વાત કરીએ છીએ આ છેડા આગળની વાત કરીએ છીએ ફરીથી આ a2 into v2 ડેલ્ટા t શું થઈ ગયું કદ એટલે માઈનસ p2 ડેલ્ટા v અહીંયા મેં ડેલ્ટા v બંનેમાં કેવા મૂક્યા છે સરખા કારણ કે દળનું પણ સંરક્ષણ થશે અને સ્વાભાવિક છે અદ્વિતીય તરલ છે એટલે આપણું કદનું પણ સંરક્ષણ થશે તો વિદ્યાર્થી મિત્રો w1 અને w2 હવે કુલ કાર્ય લઈ લઈએ તો કુલ કાર્ય ખબર છે તમને w બરાબર w1 પ્લસ w2 અહીંયાથી ડેલ્ટા v કોમન કાઢીએ એટલે p1 p2 ડેલ્ટા v સમીકરણ નંબર 1 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બહુ ક્લિયર રહેજો ગોખવાથી મેળ પડશે નહીં શા માટે ધન ઋણ શા માટે કદ સરખું અદ્વિતીય તરલ છે આ બધું મગજમાં ફિક્સ કરજો ચલો કાર્યની વાત થઈ ગઈ કઈ હાઈટથી h1 હાઈટથી ક્યાં ચડ્યું છે h2 હાઈટ તમને છઠ્ઠા ચેપ્ટરમાં ભણાયેલું છે કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા u બરાબર mg ડેલ્ટા h આ m એટલે શું તો હમણાં જ મેં કહ્યું ઘનતા ગુણ્યા ડેલ્ટા v g તો ખરા જ અને ડેલ્ટા h h માં થતો ફેરફાર કેટલો h2 h1 એને આપી દો સમીકરણ નંબર 2 અને છેલ્લી વાત પર જઈએ કે ગતિ ઊર્જામાં ફેરફાર કેટલો તો આ સૂત્ર પણ શીખવાડેલું છે ડેલ્ટા k બરાબર 1/2 m ડેલ્ટા v સ્ક્વેર m ની જગ્યાએ ફરીથી રો ડેલ્ટા v અને ડેલ્ટા v વેગનો ફેરફારનો વર્ગ તો v2 સ્ક્વેર - v1 સ્ક્વેર
तो समीकरण एक, समीकरण बे अने समीकरण नंबर त्रण, पहलू कार्य, बीजू गुरुत्वीय स्थिति ऊर्जा नो फेरफार, अने त्रीजू गति ऊर्जा में थतो फेरफार। बस हवे तो आपणे ऊर्जा संरक्षण नो नियम वापरवानो छे के कार्य बराबर गति ऊर्जा में थतो फेरफार वत्ता स्थिति ऊर्जा में थतो फेरफार। आ बधुं ज आपणे छठा चेप्टर नो संदर्भ लईए छीए। तो अहीं जो मैं कार्य मूकी दीधुं, आ जे मूकी दीधुं ए गुरुत्वीय स्थिति ऊर्जा नो फेरफार समीकरण बे माथी लाई दीधो, गति ऊर्जा नो फेरफार समीकरण नंबर त्रण माथी लाई दीधो। अहीं चेक करो के बंने जगह थी डेल्टा वी तो तमारा उड़ी जशे, कारण के कद तो केवू छे सरखो। हवे वन वन वाला पद भेगा करिए, टू टू वाला पद भेगा करिए, तो अहीं पी वन तो हतुं ज। विद्यार्थी मित्रों, वन हाफ रो वी वन स्क्वेर ए माइनस हतो, एने आ बाजू लावशो तो ए प्लस थई जशे। अहीं रो जी एच वन माइनस छे, आ बाजू लावशो एटले प्लस थई जशे, तो वन वाला पद भेगा थई गया। आ माइनस पी टू छे, ए माइनस पी टू ने आ बाजू लई जाओ एटले धन थई गयो। वन हाफ रो वी टू स्क्वेर तो धन हता ज, अने रो जी एच टू पण आ बाजू तमे धन ज राखशो। तो हवे छेल्लू समीकरण पी वन वत्ता वन हाफ रो वी वन स्क्वेर प्लस रो जी एच वन बराबर तमने शू मळी गयुं, पी टू वत्ता वन हाफ रो वी टू स्क्वेर प्लस रो जी एच टू। तो कोई पण बिंदु आ छेडो होय आ छेडो होय वच्चे कोई छेडो लो अथवा वच्चे नो कोई बिंदु लो तो पण आ समीकरण नो तो एने पालन करवुं ज पड़े। तो व्यापक रीते शू लखी शकाय, p वत्ता वन हाफ रो वी स्क्वेर प्लस रो जी एच बराबर अचल। कोई पण छेड आगळ उभारो तो दबाण वेग अने તે બિંદુ આગળ તરલની ઊંચાઈ વચ્ચેનો સંબંધ આ સમીકરણ મુજબ જ એણે બદલવો પડે। તો સાતત્ય સમીકરણ AV બરાબર અચળ કે જેમાં આડછેદ અને વેગનો જ આપણે ઉલ્લેખ કર્યો હતો, જ્યારે અહીંયા તે બિંદુ પાસે દબાણ અને તે બિંદુની ઊંચાઈનો પણ આપણે ઉલ્લેખ કરી કાઢ્યો। તો હવે બે વસ્તુ યાદ રાખો, ધારા રેખી સ્થિર વહન હોય ત્યારે સ્વાભાવિક છે उपक्रमों मुजबना।